પાંડેસરા વિસ્તારમાં નવનિર્મિત ઓવરબ્રિજનું રવિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવાનું હતું, જેની રાહ પાંડેસરાના દુકાનદારો પણ જોઈ રહ્યા હતા. જો કે હજુ સુધી આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. યહાં પે બ્રિજ બન ચુકા હે ઓર નાયબ મુખ્યમંત્રી સાહેબ ભી આ ચુકે ઓર મુખ્યમંત્રી સાહેબ ભી આ ચુકે ઉદ્ઘાટન હોને કા બોલ રહે કે ઉદ્ઘાટન હો જાયેગા મગર અભી તક હુઆ નહીં હે બ્રિજ હો ચુકા હે ત્યાર પૂરા ઓર સબ કુછ સહી હે યહાં પે મગર ટ્રાફિક કી બહુત સમસ્યા હો રહી યહાં પે રાત દિન એક્સિડેન્ટ હોતે ટ્રાફિક હોતી હે ઓર હરેક ચીજ સે પ્રોબ્લમ હો રહી યહાં પે તો અભી જલ્દી સે જલ્દી ઉદ્ઘાટન હો જાના ચાહીએ યે બ્રિજ કા જો મુખ્યમંત્રી કે દ્વારા ઉદ્ઘાટન હોને વાલા થા ફિર ભી ઉસકો મુકુટ રખે રખને મેં આયા થા ઇસકે બાબત મેં ક્યા કહેના ચાહતે હો મુખ્યમંત્રી કે બાબત મેં કે ઉદ્ઘાટન મુખ્યમંત્રી સાહેબ ભી કરને વાલે યહાં પે સુના થા કે મુખ્યમંત્રી સાહેબ આને વાલે 5 તારીખ કો 6 તારીખ કો મગર અભી તક આયે નહીં હે આ જાના ચાહીએ ઉદ્ઘાટન હો જાના ચાહીએ ટ્રાફિક કી સમસ્યા હે યહાં પે એક્સિડેન્ટ કા ભી સમસ્યા હે યહાં પે તો હો જાના ચાહીએ જલ્દી સે પાંડેસરા વિસ્તારમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા તેમજ અવારનવાર અકસ્માતની ઘટનાના નિરાકરણ માટે આ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે બ્રિજ છેલ્લા ઘણા દિવસોથી તૈયાર થઈ ચૂક્યો છે. ત્યારે પાંડેસરા ઓવરબ્રિજ પાસેના દુકાનધારકો પણ આ બ્રિજ ખુલ્લો મુકાય તેની રાહ જોઈને બેઠા હતા, જોકે ઉદ્ઘાટનની તારીખો અપાયા બાદ પણ આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો નથી, જેથી આ વિસ્તારના લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પુલ કે બારે મેં 4-5 બાર ડેટ શું દે ચુકે 26 જનવરી 5 માર્ચ उसके बाद में उसका और एक्सीडेंट नहीं हुआ. उसके बाद में यहाँ रोज़ गाड़ी का एक्सीडेंट होता है. उसके बाद में दुकान वाले को SMC से भी परेशानी होती है, सामान अंदर लो बाहर लो. पुल का काम पूरा होने के बावजूद भी इसका ओपनिंग नहीं हो पाया है. मुख्यमंत्री टोटल यहाँ आ चुके हैं, SMC वाले दिन दिन परेशान करते हैं माल के लिए, अंदर लो बाहर लो ना, इसका पुल चालू हो गया. दिन में 1-2 एक्सीडेंट डेली होने से कंटिन्यू होते रहते, पूरा होने के बाद भी इसका ओपनिंग नहीं हो पा रहा है. પાંડેસરા પિયુષ પોઈન્ટ 4 રસ્તા પાસે લાંબા સમયથી નવનિર્મિત ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હતું. આ બ્રિજનું ઉદ્ઘાટન રવિવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરવાના હતા. આ માટે સુરત મહાનગરપાલિકા અને ભાજપ શાસકો દ્વારા પૂર્વ તૈયારી પણ કરી દેવામાં આવી હતી, જોકે આ ઓવરબ્રિજનું હાલ સુધી ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા તેમજ અકસ્માતોની સંખ્યામાં પણ દિન બદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે આ બ્રિજ ખુલ્લો મુકાય અને વાહન ચાલકો તેનો ઉપયોગ કરી શકે તે જરૂરી બન્યું છે. બ્યુરો રિપોર્ટ, સુરત.